વાટાઘાટની આશા ઠગારી નીવડીને બસના પેડા થંભી ગયા હતા. ભુજ સહિત સમગ્ર જિલ્લામાં એસટી કર્મચારીઓની સજ્જડ હડતાલ. મધરાતથી તમામ બસ ડેપોએ મૂકી દેવામાં આવી. ઉતારો હેરાન પરેશાન. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 45,000 જેટલા કર્મચારીઓ એક સાથે માસ સીએલ પર ઉતરી ગયા છે. બુધવાર મધ્યરાત્રિથી કર્મચારીઓ કામ અઘડા રહેવાનો સંકલ્પ કરતા નિગમથી આશરે 8,000 બસોના પેડા થંભી ગયા છે, જેમાં કચ્છ જિલ્લાના પણ આની વ્યાપક અસર પડી હતી. કચ્છ એસટી ડેપો આજે સુમશાન ભાસી રહ્યો હતો. એસટીના પેડા થંભી જતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. 18 અને 19 ફેબ્રુઆરીના રોજ એસટી નિગમના ત્રણેય માન્ય કર્મચારી સંગઠનો દ્વારા ધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમ છતાં સરકાર તરસની મસ નહોતી ત્યારે ત્રણેય કર્મચારી સંગઠનો દ્વારા ગુજરાત ગુરુવારે એક માસ સીએલ સફળ બનાવવા રણનીતિ ઘડવામાં આવી હતી. કચ્છ જિલ્લાના એસટીના કર્મચારીઓ પોતાની માંગને લઈને મક્કમ છે. સરકાર તરફથી કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે એક પણ કર્મચારીને માસ સીએલ ઉપર જવાની ઈચ્છા નથી, પણ સરકારે કર્મચારીઓને આમ કરવા મજબૂર કર્યા છે. જનરલ મેનેજર પાસે કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવાની કોઈ સત્તા નથી. કર્મચારીઓએ 7મા પગાર પંચનો અમલ કરવા, ફિક્સ પગારના કર્મચારીઓને સરકારના ધારા ધોરણો પ્રમાણે પગાર આપવો, આશ્રિતોને નોકરી આપી અથવા સરકારે આર્થિક પેકેજનો લાભ આપવો, વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કોઈપણ કારણો વિના કરાયેલી બદલીઓ રદ કરવી, ખાનગી વાહનો ભાડે લઈને કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય સંચાલનના નિગમને ખોટ જાય છે તેવા સંચાલન બંધ કરવા, પાર્ટ ટાઈમ કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરવા, ડ્રાઈવર કમ કંડક્ટરો પાસેથી કોઈપણ એક જ કક્ષાની ફરજો લેવાની માંગણી કરવામાં આવી હતી, જે નહીં સંતોષાતા આજે એસટી વિભાગે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. હડતાલના પગલે આજે કચ્છના પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. આશરે 2 વર્ષથી અમારા ત્રણ પ્રશ્નો જેવા કે 7મો પગાર પંચ અને અન્ય પરિપત્રો રદ કરવા અને અન્ય અમારા લાભો મેળવવા અને વર્ગ 3માં કનેક્ટર ડ્રાઈવરનો સમાવેશ કરવો, આવા અનેક પ્રશ્નો સાથે અમે લડત ચાલુ કરેલી. 2 વર્ષ પહેલાં અનેક રજૂઆત કરવા છતાં આ સરકાર અને મેનેજમેન્ટના કાને અથડાણી નથી. અનેક વખત અમને બોલાવ્યા, અમે પ્રવાસી જનતાના હિતમાં, કામદારના હિતમાં, નિગમના હિતમાં અમે ઘણું બધું અમે જતું કર્યું અને અમે એમને સહકાર આપ્યો. તેમ છતાં અમારી સહકારની ભાવનાને તે લોકોએ નજરઅંદાજ કરી અને અમારા કામ જે કર્યા નથી અને પગાર પંચ આપ્યો નથી, જેના માટે ગુજરાતની અમારી સંકલન સમિતિએ અમને 20 તારીખની મધ્યરાત્રિથી માસ સીએલનો જે કાર્યક્રમ આપ્યો, જે આ કચ્છમાં પણ અમલવારી કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે તમામે તમામ કામદારો સ્વયંભૂ રીતે આમાં જોડાયેલા છે. અમે માનનીય સરકારશ્રીને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અમે સેવાના સાધનના એક ભાગરૂપે અમારો દરેકે દરેક કામદાર તડકો હોય, છાયો હોય કે વરસાદની સિઝન હોય કે કોઈ સરકારી કાર્યક્રમો હોય, એની અંદર અમારા તમામે તમામ કામદારોએ એક નિષ્ઠાથી ફરજ બજાવી છે, ઈમાનદારીથી ફરજ બજાવી છે. આવા સંજોગોની અંદર અમે કોઈ ભીખ માંગતા નથી. અમે અમારા હક માટે અમે લડાઈ કરી છે. જે અમારો બંધારણીય હક છે, આ બંધારણીય હક માટે જો સરકારશ્રી આમાં અમને દાદ નહીં આપે તો અમને ના છૂટકે કેટલાક એવા જે કામો જે છે કે જે થઈ રહ્યા છે એનો પણ અમારે પર્દાફાશ કરવો જોઈશે. અને હમણાં જે અમને તાજા સમાચાર મળ્યા પ્રમાણે અમારી ગુજરાતની સંકલન સમિતિએ એલાન કર્યું છે અને તમામ વિભાગોને ટેકો માગ્યો છે, જેમાં કચ્છ વિભાગ પણ ટેકો આપ્યો છે કે આ સંકલન સમિતિએ જે નિર્ણય લીધો છે, નિર્ણય એ લીધો છે કે હવે અમારી આ જે માસ સીએલનો કાર્યક્રમ જે છે એ આગળ ચાલશે અને અચોક્કસ મુદત સુધી ચાલશે, એવું અહીંયાથી પણ ખાતરી આપવામાં આવેલ છે.